ત્રીજું એક ઉદાહરણ જોઈએ સમાંતર શ્રેણી ચોવીસ એકવીસ અઢાર કેટલા પદોનો સરવાળો સરવાળો આપેલો છે અહીંયા પ્રથમ પદ એ બરાબર ચોવીસ સામાન્ય તફાવત ડી એકવીસ માઇનસ ચોવીસ એટલે માઇનસ ત્રણ અને એસ એન બરાબર એટલે કેટલાક પદોનો સરવાળો ઇઠ્યોતેર આપેલો છે એટલે બરાબર આપણે અહીંયા એનનું મૂલ્ય શોધવાનું છે એટલે કે કોઈ ચોક્કસ પદનો ક્રમાંક શોધવાનો છે ત્યારે પ્રથમ એન પદોના સરવાળાનું સૂત્ર એસ એન બરાબર એન અપોન ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડીમાં એની જગ્યાએ ઇઠ્યોતેર મૂકીએ તો ઇઠ્યોતેર બરાબર એન અપોન ટુ ટુ એટલે બે ગુણ્યા ચોવીસ બરાબર અડતાલીસ વત્તા એન માઇનસ વન ઇન ટુ ડી એટલે માઇનસ ત્રણ ડીની કિંમત મૂકી અને આનું સાદુરૂપ આપતા બે ગુણાકારમાં જશે ઇઠ્યોતેર ગુણ્યા બે એટલે એકસો ને છપ્પન બરાબર એન અને એકાવન માઇનસ ત્રણ એન એ કિંમત તમને મળે છે અડતાલીસ વત્તા એન માઇનસ વન જો માઇનસ થ્રીનું વિસ્તરણ કરીએ એન માઇનસ વન સાથે તો માઇનસ થ્રી ગુણ્યા એન એટલે માઇનસ થ્રી એન અને માઇનસ વન ગુણ્યા માઇનસ થ્રી એટલે પ્લસ થ્રી અડતાલીસ વત્તા ત્રણ એટલે એકાવન એટલે આમ એકાવન માઇનસ ત્રણ એન મળ્યા છે મિત્રો તો હવે એના આધારે અહીંયા કંશનું ફરી પાછું વિસ્તરણ કરી જમણી બાજુએ એન ગુણ્યા એકાવન એટલે એકાવન એન એન ગુણ્યા માઇનસ થ્રી એટલે માઇનસ થ્રી એન સ્ક્વેર આ માઇનસ થ્રી સ્ક્વેર અને પ્લસ એકાવન ડાબી બાજુ લાવ્યા તો પ્લસ થ્રી સ્ક્વેર થઈ ગયા માઇનસ એકાવન એન થયા અને એકસો છપ્પન તો હતા જ એટલે વધતા એકસો છપ્પન બરાબર ઝીરો મળે છે હવે આ આપણને મળ્યું દ્વિઘાત સમીકરણ તો આ જે દ્વિઘાત સમીકરણ છે એમાં દરેક પદ ત્રણ વડે ભાગી શકાય છે થ્રી એન સ્ક્વેર માઇનસ છપ્પન બરાબર ઝીરો દરેક પદને ત્રણ વડે ભાગીએ તો થ્રી એન સ્ક્વેરને ત્રણ વડે ભાગતા એન સ્ક્વેર માઇનસ એકાવન એનને ત્રણ વડે ભાગીએ તો માઇનસ સત્તર એન અને એકસો છપ્પનને ત્રણ વડે ભાગીએ તો બાવન મળે એટલે આમ એન સ્ક્વેર માઇનસ સત્તર એન બાવન બરાબર ઝીરો મળે છે હવે એના અવયવ પાડતા મધ્યમ પદના ભાગ પાડવાની રીત તમે ધોરણ આઠ અને ધોરણ નવ બંનેમાં વિદ્યાર્થી મિત્રો શીખ્યા છો એટલે સરળતાથી આ ત્રિપદીના અવયવ તમે પાડી શકશો એટલે એન સ્ક્વેર માઇનસ સત્તર એન વત્તા બાવન બરાબર ઝીરો એટલે એન માઇનસ ફોર અને એન માઇનસ થર્ટીન આ બે અવયવ પડ્યા જેનો ગુણાકાર માઇનસ પ્લસ બાવન અને સરવાળો માઇનસ સત્તર થાય એવી બે સંખ્યાઓ એટલે માઇનસ ચાર અને માઇનસ તેર જેનો સરવાળો માઇનસ સત્તર થાય છે અને માઇનસ ચાર ગુણ્યા માઇનસ તેર એનો ગુણાકાર પ્લસ બાવન થાય છે એટલે અહીંયા બે અવયવ મળ્યા એન માઇનસ ફોર અને એન માઇનસ થર્ટીન ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને અહીંયા આ બે સંખ્યાનો ગુણાકાર શૂન્ય છે એટલે કોઈ પણ એક શૂન્ય હોઈ શકે એટલે એન માઇનસ ફોર બરાબર ઝીરો હોય અથવા તો એન માઇનસ થર્ટીન બરાબર ઝીરો હોઈ શકે આમ એન બરાબર ચાર મળે અથવા એન બરાબર તેર મળે એટલે એનના આ બંને મૂલ્ય શક્ય છે એટલે કહી શકાય કે આ જે શ્રેણી છે એના ચાર પદનો સરવાળો ઇઠ્યોતેર થાય અથવા તો તેર પદોનો સરવાળો પણ ઇઠ્યોતેર થાય એટલે અહીંયા બે જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો ખાસ તમે દ્વિઘાત દ્વિઘાત ત્રિપદીના અવયવ મધ્યમ પદના ભાગથી કેવી રીતે પાડી શકાય એનો મહાવરો ખાસ કરજો તમને જો ખ્યાલ ના હોય તો તમારા શિક્ષક પાસે પણ એનું દૃઢીકરણ કરી લેજો કારણ કે અહીંયા આવા દાખલાઓમાં ત્યાં અવયવની રીતનો ઉપયોગ આવે છે અને અવયવથી આવા સમીકરણના બીજ શોધવાના થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખશો સાદુરૂપ આપવામાં ક્યાંય તમે ભૂલ ના કરો તેમજ અવયવ પાડીને જ્યારે જવાબ મેળવવાના હોય છે ત્યારે પણ અવયવ ન આવડવાના કારણે આખો દાખલો ન ગણી શકાય આવું ન બને એટલા માટે તમે ત્રિઘાત બહુપદીના અથવા દ્વિઘાત બહુપદીના અવયવ તમે સરળતાથી પાડતા શીખી લેજો વધારે અહીંયા એક ત્રીજું ઉદાહરણ જોઈએ તો ત્રીજા ઉદાહરણમાં પ્રથમ એક હજાર ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવો છે તો અહીંયા અપ ટુ એક હજાર આપણને ખબર છે પ્રથમ એન પદોના સરવાળાનું સૂત્ર એસ એન બરાબર એના પોઈન્ટ ટુ એ પ્લસ નો ઉપયોગ કરીએ તો એસ વન થાઉઝન્ડ બરાબર એન એટલે એક હજાર પદ છે ભાગ્યા બે પ્રથમ પદ એક છે અને એલ એટલે અંતિમ પદ એક હજાર છે એટલે એક હજાર ભાગ્યા બે એટલે પાંચસો અને એક વત્તા એક હજાર એટલે એક હજાર એક એટલે પાંચસો ગુણ્યા એક હજાર એક એટલે પાંચ લાખ પાંચસો મળે છે એટલે અહીં આ એક હજાર ધનપૂર્ણાંકનો સરવાળો પાંચ લાખ અને પાંચસો મળે છે મિત્રો અહીંયા જ્યારે સમાંતર શ્રેણીના બધા જ પદોનો સરવાળો શોધવાનો હોય અને આ બધા પદોની આપણને સંખ્યા ખબર હોય ત્યારે તમે એન બરાબર એન અપોન ટુ એ પ્લસ એલ સૂત્રનો ઉપયોગ કરી શકો અને સરળતાથી આવા દાખલાઓ તમે ગણી શકો છો ખૂબ સરળ ઉદાહરણ છે પરંતુ અહીંયા તમામ પદોનો સરવાળો કેવી રીતે મેળવવો એના સૂત્રનો ઉપયોગ કરીને તમને સમજ આપેલી છે બીજું એક ઉદાહરણ લઈએ ચોથું ઉદાહરણ છે મિત્રો સરવાળો શોધો પ્રથમ એન ધનપૂર્ણાંક સંખ્યાઓ પ્રથમ એન ધનપૂર્ણાંક સંખ્યા એટલે એક વધતા બે વધતા ત્રણ વધતા ચાર વધતા પાંચ અપ ટુ પ્લસ એન સુધી ક્યાં સુધી છે ખબર નથી પણ ક્યાં સુધી છે એન સુધી એટલે અહીંયા પહેલું પદ એક છે અને છેલ્લું પદ એ એન છે આપણને પહેલું પદ અને છેલ્લું પદ ખબર છે આપણને તો અહીંયા એસ બરાબર એન અપોન ટુ એ પ્લસ એલ સૂત્રનો ઉપયોગ કરીએ જેમાં એસ બરાબર એન ઇન્ટુ પ્રથમ પદ એ એટલે એક અને અંતિમ પદ એલ એટલે એન છે એટલે એન અપોન ટુ વન પ્લસ એન એટલે કે એન ઇન્ટુ વન પ્લસ એન અપોન ટુ અથવા એસ એન બરાબર એન કૌશમાં વન પ્લસ એનને આપણે એન પ્લસ વન લઈએ છીએ તો પણ ચાલી શકે ક્રમના નિયમ અનુસાર સરવાળામાં ક્રમ બદલતા કિંમતમાં કોઈ ફરક પડતો નથી એટલે એસેન બરાબર એન ઇન્ટુ એન પ્લસ વન અપોન્ટ ટુ જે પ્રથમ એન ધનપૂર્ણાંક સંખ્યાના સરવાળો મળે છે એનું એક આ વ્યાપક સૂત્ર છે ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ કરી શકશો મિત્રો એટલે પ્રથમ એન ધનપૂર્ણાંકનો સરવાળો એસેન બરાબર એન ઇન્ટુ એન પ્લસ વન અપોઈન્ટ ટુ મળે છે વધારે એક ઉદાહરણ જોઈએ પાંચમું ઉદાહરણ છે જો એનમું પદ એ એન બરાબર ત્રણ વત્તા બે એન હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ ચોવીસ પદનો સરવાળો શોધો અહીંયા એક વ્યાપક સ્વરૂપ આપેલું છે એનમાં પદનું સૂત્ર આપ્યું છે આપણને એ એન બરાબર થ્રી પ્લસ ટુ એન એના આધારે એ વન એટલે એનની કિંમત એક મૂકી દઈએ તો ત્રણ વત્તા બે ગુણ્યા એક એટલે બે એટલે ત્રણ વત્તા બે બરાબર પાંચ થયું એટલે પહેલું પદ પાંચ મળે છે બીજું પદ એ એ પ્લસ ડી એટલે કે પ્રથમ પદની અંદર સામાન્ય તફાવત ઉમેરીએ અથવા આ એ એનનું જે સૂત્ર આપેલું છે ત્રણ વત્તા બે એન એમાં ત્રણ વત્તા બે ગુણ્યા બીજું પદ છે એટલે એનની કિંમત બે મૂકી તો બે દુ ચાર એટલે ત્રણ વત્તા ચાર એટલે સાત મળે ત્રીજું પદ એ થ્રી બરાબર ત્રણ ગુણ્યા વત્તા બે ગુણ્યા એનની કિંમત મૂકી ત્રણ એટલે બે તરી છ એટલે ત્રણ વત્તા છ એટલે નવ મળે આમ તમે કન્ટિન્યુઅસ દરેક પદને શોધી શકો છો એટલે સમાંતર શ્રેણી પાંચ સાત નવ અગિયાર વગેરે વગેરે બને છે અને એના પ્રથમ ચોવીસ પદોનો સરવાળો શોધવો છે જેમાં સામાન્ય તફાવત ડી બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે સાત માઇનસ પાંચ અથવા નવ માઇનસ સાત અથવા તો અગિયાર માઇનસ નવ લઈએ તો દરેક વખતે તફાવત બે મળે છે એટલે ડી બરાબર બે હવે પ્રથમ ચોવીસ પદનો સરવાળો શોધવો છે એસ ચોવીસ એટલે એન બરાબર ચોવીસ એ બરાબર પાંચ અને ડી બરાબર બે છે આમ એસ એન બરાબર એન અપોન ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન એનની જગ્યાએ ચોવીસ લખીએ તો એસ ચોવીસ બરાબર એન અપોન ટુ એટલે ચોવીસ અપોન બે કંસમાં બે ગુણ્યા એની કિંમત પાંચ મૂકીએ છીએ અને ડીની કિંમત બે મૂકતા ચોવીસ માઇનસ એક ગુણ્યા બે અને સાદુરૂપ આપતા ચોવીસ અપોન બે એટલે બાર બે ગુણ્યા પાંચ એટલે દસ ચોવીસ માઇનસ એટલે ત્રેવીસ ગુણ્યા બે એટલે છેતાલીસ આમ બાર ગુણ્યા દસ દસ વત્તા છેતાલીસ એટલે છપ્પન અને બાર ગુણ્યા છપ્પન એટલે છસો ને મળે છે વિદ્યાર્થી મિત્રો એટલે શ્રેણીના પ્રથમ ચોવીસ પદનો સરવાળો એ છસો ને બોતેર થશે હવે એક છઠ્ઠું ઉદાહરણ જોઈએ ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે છસો ટીવી અને સાતમા વર્ષે સાતસો ટીવી બનાવ્યા તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ તો પ્રથમ વર્ષનું ઉત્પાદન બીજો પ્રશ્ન છે દસમા વર્ષનું ઉત્પાદન ત્રીજો પ્રશ્ન છે પ્રથમ સાત વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો અહીંયા દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધે છે એટલે પ્રથમ વર્ષ બીજું વર્ષ ત્રીજું વર્ષ આમ ક્રમશઃ દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાંતર શ્રેણી બનાવે છે અને ધારો કે આ એનમાં વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એ એન છે તો અહીંયા ત્રણ વર્ષ એટલે કે ત્રીજા વર્ષે છસો ટીવી અને સાતમા વર્ષે સાતસો ટીવી બનાવ્યા એટલે એ થ્રી બરાબર છસો અને એ સેવન બરાબર સાતસો મળે છે એ થ્રી એટલે એ પ્લસ ટુડી અને એ સેવન એટલે એ પ્લસ સિક્સ ડી એટલે એ પ્લસ ટુ ડી બરાબર છસો અને એ પ્લસ સિક્સ ડી બરાબર સાતસો આ બંને સમીકરણને ઉકેલતા તમને ડી અને એની કિંમત મળે ડી બરાબર પચીસ અને એ બરાબર પાંચસોને પચાસ આ બંને સમીકરણને ઉકેલવા માટે આપણે લોપની રીત અગાઉના ભાગની અંદર મેં તમને ખૂબ સરળતાથી વિદ્યાર્થી મિત્રો સમજાવેલી એ પ્લસ ટુ ડી બરાબર છસો અને એ પ્લસ સિક્સડી બરાબર સાતસો અહીંયા તમે કોઈપણ એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરો એટલે એનો લોપ થશે અને ડીની કિંમત મળશે ની જે કિંમત મળે એ કોઈ પણ એક સમીકરણમાં મૂકશો તો તમને એની કિંમત મળશે એટલે આમ તમે કોઈપણ સમીકરણને એટલે સમીકરણ યુગ્મને સરળતાથી ઉકેલી શકશો એટલે અહીંયા અને એની કિંમત મળી હવે પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા પાંચસો ને પચાસ થાય કારણ કે એ બરાબર પાંચસો પચાસ મળ્યા હવે અહીંયા આપણે દસમા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવી છે તો એ ટેન એટલે એ પ્લસ નાઇન ડી એટલે પાંચસો ને પચાસ નવ ગુણ્યા ડી એટલે પચીસ એટલે પાંચસો પચાસ પચીસ ગુણ્યા નવ એટલે બસોને પચીસ પાંચસો પચાસ બસો પચીસ એટલે સાતસોને પંચોતેર મળે એટલે દસ વર્ષમાં વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એ સાતસોને પંચોતેર થશે એટલે દસમા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા આપણને મળી ગઈ સાતસો ને પંચોતેર એટલે દસમું પદ સાતસો પંચોતેર થયું હવે એસનનું સૂત્ર છે એન અપોન ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી પ્રથમ એન પદોનો સરવાળો શોધવાનું સૂત્ર એમાં આપણે કિંમત મૂકીએ એસ સેવન બરાબર સેવન પોઈન્ટ ટુ ટુ ઇન્ટુ ફાઇવ ફિફ્ટી એટલે બે ગુણ્યા પાંચસો પચાસ વત્તા સાત માઇનસ એક ગુણ્યા ડીની કિંમત છે પચીસ આ મુકતા સાત પોઈન્ટ બે પાંચસો પચાસ ગુણ્યા બે એટલે એક હજાર એકસો વત્તા સાત માઇનસ એક એટલે છ પચીસ ગુણ્યા છ એટલે એકસો પચાસ બરાબર ચાર હજાર પંચોતેર મળે છે આમ પ્રથમ સાત વર્ષમાં ઉત્પાદિત ટીવીની કુલ સંખ્યા ચાર હજાર પંચોતેર છે એવી રીતે અહીંયા તમે કેટલાક દાખલાઓ સ્વાધ્યાયંદે પણ ગણી શકો છો મિત્રો આપણે જે આ ભાગમાં પ્રથમ એન પદોના સરવાળાનું સૂત્ર એસેન મેળવતા શીખ્યા અને એસેનના બે સૂત્ર મળ્યા એસેન બરાબર એન અપોન ટુ એ પ્લસ એલ અને બીજું સૂત્ર એસએન બરાબર એન અપોન ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી આ બંને સૂત્રમાં કયો ફર્ક છે કયા દાખલા ગણવા માટે કયું સૂત્ર વાપરી શકાય એના કેટલાક ઉદાહરણો દ્વારા પણ આપણે સમજ્યા એમાં તમે એસએન બરાબર એન અપોન ટુ એ પ્લસ એલ એટલે કે કોઈ સમાંતર શ્રેણીના તમામ પદો આપ્યા હોય પદોની સંખ્યા આપેલી હોય પ્રથમ પદ આપેલું હોય અને અંતિમ પદ આપેલું હોય ત્યારે તમે આ તમામ પદોનો સરવાળો એ એસએન સ્વરૂપે મેળવી શકો છો એવી રીતે પ્રથમ એન પદોનો સરવાળો એસએન બરાબર એન અપોન ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ડી આ સૂત્રનો પણ ઉપયોગ કરીને પ્રથમ એન પદોનો સરવાળો શોધી શકો છો અથવા કોઈ ચોક્કસ પદોનો સરવાળો આપેલો હોય તો એ કેટલા પદોનો સરવાળો છે એ પણ આ સૂત્રની મદદથી તમે શોધી શકો છો એના કેટલાક દાખલાઓ આપણે ઉદાહરણ સ્વરૂપે જોયા વિદ્યાર્થી મિત્રો આવતા ભાગમાં આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણના આ જ મહાવરા સ્વરૂપના દાખલાઓ જોઈશું જેમાં તમે એનમું પદ પદોનો સરવાળો વગેરે પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીને આ પ્રશ્નોને કેવી રીતે હલ કરી શકાય તે વધારે સમજીશું હું ચોક્કસ માનું છું કે તમને આ સમાંતર શ્રેણીના પ્રથમ પદોના સરવાળાના સૂત્રનો અને એના આધારિત દાખલાઓનો ચોક્કસ ખ્યાલ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો છતાં પણ તમને ક્યાંક મુશ્કેલી નડે તો તમારા શાળાના તમારા વિષયના ગણિત વિષયના શિક્ષકને તમે વિશેષ પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવી શકો છો દાખલાઓની વિશેષ સમજ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ફરીથી આવતા ભાગમાં વધારે સ્વાધે પાંચ પોઈન્ટ ત્રણના દાખલાઓ ગણીશું નમસ્કાર